મિત્રો, માવઠાનો રાઉન્ડ દરરોજ નવા નવા ચિત્રો ઉભા કરી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ જોવા મળ્યો હતો, તો અમુક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે માવઠાના વરસાદે ભારે નુકસાની નોતરી હતી. મિત્રો, આજે પણ રાજ્યમાં માવઠાના વરસાદની ભારે સંભાવના જોવા મળી રહી છે. આજે કયા વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે એ અંગેની વાત કરતા પહેલા ચેનલ ઉપર નવા આવેલા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકનને પણ દબાવી દેવું. મિત્રો, આજે પણ માવઠું સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે જમાવટ કરશે, જેમાં આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ જિલ્લાના વિસ્તારો, તો મધ્ય સૌરાષ્ટ્રમાં પણ માવઠું પોતાનું રૂપ બતાવશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે, તો મધ્ય ગુજરાતમાં પણ બપોર બાદ અથવા મોડી સાંજે વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે. ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં પણ આજે માવઠું ગાજવીજ અને કડાકા ભડાકા સાથે જોવા મળી શકે. મિત્રો, આ માવઠાનો રાઉન્ડ 6 મે સુધી ચાલુ રહી શકે, જ્યારે 7 મે થી રાજ્યનું હવામાન સ્વચ્છ બનતું જશે. તો બંગાળની ખાડીમાં 7 મે ની આજુબાજુ અંદામાન નિકોબાર થી દક્ષિણે એક સર્ક્યુલેશન છવાશે, જે ધીરે ધીરે મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાશે. આ સિસ્ટમ ઉત્તરોત્તર મજબૂત થઈને 11 મે ની આજુબાજુ એક વાવાઝોડામાં ફેરવાશે અને આ વાવાઝોડાનો પ્રારંભિક ટ્રેક હવામાનના મોડેલ મુજબ બાંગ્લાદેશ તરફ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતને અસર કરતા રહેશે નહીં. જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું. તો મિત્રો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.